હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને હું તમારી કમેન્ટ પણ રીડ કરતી હોઉં છું. તો મને કમેન્ટ જોઈને બહુ આનંદ થાય છે. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો આજે હું એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો લઈને આવી છું કે જે છે કે ભાઈ મેઇન વસ્તુ કે કેનેડા આવ્યા પછી ઇન્કમ કેટલી થાય અને ખર્ચો કેટલો થાય. તો આજે આપણે એના ઉપર ડિસ્કસ કરીશું કે જો 4 જણા ફેમિલી રહેતા હોય, બરાબર, 2 હસબન્ડ વાઈફ અને 2 ચાઇલ્ડ, તો ટોટલ 4 જણા ફેમિલીમાં રહેતા હોય તો ટોટલ મહિનાનો એપ્રોક્સ ખર્ચો કેટલો થાય? જો તમે બેઝિક રીતે કોઈ આડોવાડો ખર્ચો ના કરતા વ્યવસ્થિત આપણે લાઈફ જીવી શકીએ એ ટાઈપનો ખર્ચો કેટલો થાય અને બેઝિક ઇન્કમ કેટલી હોય, તો આપણે એના ઉપર ડિસ્કસ કરવાના છીએ આજે. તો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડે કે કેટલો ખર્ચો અને કેટલી ઇન્કમ. તો સૌથી પહેલાં તો આપણે કેનેડા આવીએ તો સૌથી પહેલાં મેઇન જે મોટો ખર્ચો છે એ છે રેન્ટ. જો આપણે મકાન અહીંયા રેન્ટ ઉપર રાખીએ, બરાબર, તો એનો ખર્ચો થતો હોય છે સૌથી મોટો. તો રેન્ટમાં એવું છે કે જો તમે 1 BHK રાખો, આજે હું 1 BHK ની વાત કરીશ, જો 4 સ્મોલ ફેમિલી હોય 4 જણા તો 1 BHK માં આરામથી રહી શકે. તો જો 1 BHK હોય તો આપણે 1350 1 BHK નું ભાડું ગણીએ રેન્ટ અને 40% યુટિલિટી, એટલે 40% યુટિલિટી, એટલે યુટિલિટી પ્લસ માઇનસ થતી રહે, એટલે એપ્રોક્સ આપણે ગણીએ તો $1500 દર મહિને રેન્ટનો તમારે ગણી લેવાના. તો યુટિલિટીની અંદર કેવું છે કે તમારે આ વોટર હીટર, વાઈફાઈ એ બધું અંદર આવી ગયું, બરાબર, એટલે એનો એક્સ્ટ્રા કોઈ ખર્ચો નથી હોતો. જનરલી બેઝમેન્ટમાં યુટિલિટીમાં એ લોકો વાઈફાઈ ને બધું પ્રોવાઈડ કરતા જ હોય છે. તો ટોટલ રેન્ટનો આપણે ઓવરઓલ ખર્ચો ગણીએ 1 BHK નો તો $1500 ગણીને ચાલીએ. પછી જો કોઈ લોકો શેરિંગમાં રહેતા હોય તો ઓછો પણ થાય તો 900-1000માં પતી જાય, બરાબર. શેરિંગમાં તમે રહેતા હોય 2 જણા તો તમારે $1000માં પણ થઈ જાય. અને રેન્ટ પાછું પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ હોય છે. જો તમે ટોરેન્ટો બ્રિટિશ કોલંબિયા સાઈડ જાઓ તો એનું રેન્ટ થોડું હાઈ હોય છે. પછી અલ્બર્ટા સસ્કેચવાન બાજુ તમે આવો તો ત્યાંના રેન્ટ થોડું મીડિયમ હોય છે. હોય તો છે, અહીંયા પણ વધી જ ગયું છે, પણ તોય એલાની કમ્પેરમાં થોડું ઓછું હોય છે. પછી આપણે બીજી વાત કરીએ ટ્રાન્સપોર્ટેશન. તો ટ્રાન્સપોર્ટેશનમાં જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હો તો બસ પાસ અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા બહુ સારી હોય છે. ટ્રેન હોય છે, બસ હોય છે. તો મંથલી પાસનું તમે ગણો તો $115 મંથલી પાસ લેતા હોય છે. આખો મહિનો તમારે ચાલે, તમે ગમે તેટલી વાર બસની મુસાફરી કરો, તમારે ટિકિટ નહીં લેવાની. દર મહિને તમે પાસ લઈ લો $115નો તો ચાલે. અને જો તમારે રોજ જવાનું ન થતું હોય, ઘણા લોકો એમ કે ભાઈ મંથલી પાસ લઈએ ને અમારે તો ક્યાં રોજ જવાનું, અમારે અઠવાડિયે 1 વખત કે અઠવાડિયે 2 વખત જ જવાનું હોય, તો પછી તમારે ડાયરેક્ટ જ્યારે જવાનું હોય ત્યારે તમે ટિકિટ પરચેસ કરી શકો છો. તો એમાં તમે ત્યાં અંદર બોક્સ હોય છે તો કોઈન નાખીને પણ તમે લઈ શકો, અથવા તો તમે ઓનલાઈન પણ પરચેસ કરી શકો. તો એનો $3.70 સમથિંગ રેટ હોય છે, 90 મિનિટ તમારી ટિકિટ ચાલે. તો એનો બસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આટલો થાય છે. પછી જો તમારી પાસે કાર હોય, અને કારમાં કેવું છે કે અહીંયા સૌથી પહેલાં તો ઇન્સ્યોરન્સ થોડો હાઈ છે વધારે. તો ઇન્સ્યોરન્સ આપણે એપ્રોક્સ $300 દર મંથલી ગણીને ચાલવાનો, દર મંથ $300 ઇન્સ્યોરન્સ. પછી તમે ગેસ પુરાવો, એટલે પેટ્રોલ, અહીંયા બધા ગેસ કહેતા હોય છે, તો એ તમે પુરાવો તો જેટલું તમે ગાડી ચલાવો એ પ્રમાણે ગેસ વપરાય. તો એ આપણે એપ્રોક્સ 100-150 ડોલરની ગણતરી રાખીએ, ચલો $150ની, બરાબર, મંથલી. પછી જો તમે કાર ઇન્સ્ટોલમેન્ટમાં લીધી હોય તો ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમારે દર મંથ તમે કઈ ટાઈપની કાર લો છો, કયા મોડલની લો છો એ ઉપર ડિપેન્ડ છે. તો દર મંથ તમારે $200-500ની ગણતરી રાખવાની, જે રીતે તમે કાર પસંદ કરી હોય, કારની અમાઉન્ટ હોય એ રીતેનો ઇન્સ્ટોલમેન્ટ આવે. તો આ જ થયો કારનો ખર્ચો. પછી મોબાઈલ બિલ. તો મોબાઈલમાં કેવું છે કે ભાઈ
તમે આમાં બહુ બધી અલગ અલગ કંપનીમાં અલગ અલગ સ્કીમ ચાલતી હોય છે, તો અમારે જે છે અમારે $35 દર મંથલી ખર્ચો આવે છે મોબાઈલનો, મોબાઈલ બિલ આવે છે $35, એટલે બે જણા છે તો બે જણાના $70 અમારે દર મંથલી મોબાઈલના બિલના થાય છે, બરાબર. અને એમાં જો તમે મોબાઈલ એપલનો મોબાઈલ જોડે લીધો હોય તો તમારે $55-$60 પણ દર મંથલી પે કરવા પડે છે. પછી ગ્રોસરી, તો ગ્રોસરી તમે ચાર જણની ગણો તો $400 આપણે એપ્રોક્સ ગણીને ચાલીએ, તમે ગમે તેટલી ગ્રોસરી લો બરાબર, તો તમારે વધીને વધીને $400ની ગણતરી રાખવાની. પછી એમાં બધું આવી ગયું, દૂધ દહીં ને તમારું જે કઠોળ છે કે ભાઈ લોટ છે કે મીઠું ગોળ જે બી આપણે ગ્રોસરીમાં ગણીએ બરાબર, ઘરનો સામાન એ બધું અંદર, શાકભાજી ફ્રૂટ, તો એપ્રોક્સ આપણે $400 ગણીને ચાલીએ. પછી એક્સ્ટ્રા આપણે ખર્ચો ગણીએ તો એક્સ્ટ્રામાં કેવું છે કે ભાઈ કોઈ વખત આપણે હોટલમાં જમવા ગયા તો એનું $50 બિલ આવ્યું, કે કોઈની પાર્ટી હતી તો આપણે ગિફ્ટ આપી, કે જનરલી એવું નથી હોતું પણ આ તો એપ્રોક્સ આપણે આડોવાળો બીજો ખર્ચો કોઈ શોપિંગ ગણ્યો તો $150-$200 આપણે એ ગણી લઈએ બરાબર. તો ટોટલ આપણે ખર્ચો ગણીએ તો $2100-$2300 ખર્ચો થાય. આમાં અમુક જે ખર્ચા હું બોલી એમાં અમુક અમુક બધાને ના પણ થતા હોય, જે કારની આપણે વાત કરીએ તો કાર જે નવા નવા આપણે આવ્યા હોઈએ તો આપણી પાસે કાર ના હોય તો કારનો ખર્ચો એટલો તમારો માઇનસ થઈ જાય. પછી એક્સ્ટ્રા ખર્ચો, તો એક્સ્ટ્રા ખર્ચો તો બધા કરતા હોય એવું જરૂરી નથી બરાબર, લોકો દર મહિને હોટલમાં ના પણ જતા હોય તો એ પણ ખર્ચો બચી જાય, શોપિંગ ના પણ કરતા હોય. એટલે એપ્રોક્સ આપણે ઓવરઓલ ખર્ચો ગણીએ તો $2100-$2300 એપ્રોક્સ ખર્ચો થાય ચાર જણાનો. હવે આપણે સામે ઇન્કમની વાત કરીએ તો બેઝિક હું તમને વાત કરીશ કે આપણે $20 ગણીને ચાલીએ કે પર પર્સન $20 એની સેલેરી હોય સપોઝ, તો આપણે 40 કલાક લેખે આપણે ગણીએ તો વીકના 5 દિવસ શનિ રવિ આપણે રજા પણ ગણીએ બરાબર, તો મહિનાના 20 દિવસ માણસે કામ કર્યું 8 કલાક લેખે તો $160 એટલે $3200 પર મંથ ઇન્કમ થાય. અને 3200માંથી પાછું આપણે ટેક્સ પણ માઇનસ કરવાનો બરાબર, તો 3200માંથી આપણે ટેક્સ માઇનસ કરી દઈએ તો પાછળ જે બચે એ પર પર્સનની ઇન્કમ થઈ બેઝિક આપણે $20 લેખે મેં તમને કીધું એ રીતે. તો જો ઘરમાં બે જણા કમાતા હોય તો એક જણની ઇન્કમ બચે બરાબર, અને એક જણની જે ઇન્કમ છે એમાંથી મહિનાનો આખો ખર્ચો આરામથી નીકળી જાય એટલે એક જણની ઇન્કમ બચે. અને પ્લસ બીજું શું છે કે બધા પાર્ટ ટાઈમ બીજે જોબ પણ કરતા હોય છે, ઘણા લોકો ઉબર કરતા હોય છે, ઘણા લોકો એક્સ્ટ્રા ઇન્કમ માટે સેટરડે સન્ડે બી જોબ કરતા હોય છે, તો એ ઇન્કમ પણ તમે કાઉન્ટ કરી શકો છો તમારી જેટલી કેપેસિટી કે તમે કેટલું વર્ક કરી શકો છો. પછી આપણે ચાઇલ્ડનું ગણીએ તો ચાઇલ્ડમાં કેવું છે કે આપણે જો છોકરાઓને સ્કૂલમાં એડમિશન લઈએ ગવર્મેન્ટ સ્કૂલમાં તો એમાં ફીસ નથી હોતી બરાબર, ગવર્મેન્ટ સ્કૂલની ફીસ નથી હોતી અને પ્લસ ગવર્મેન્ટ ચાઇલ્ડ બેનિફિટ પણ આપતા હોય છે. તમારી ઇન્કમ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે, જો તમારી ફેમિલી ઇન્કમ કાઉન્ટ કરીને એ મુજબ તમને ચાઇલ્ડ બેનિફિટ ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતું હોય છે, દર મંથલી તમારા ચાઇલ્ડના એકાઉન્ટમાં આવી જાય. અને પ્લસ અમુક ગવર્મેન્ટ જે બેનિફિટ હોય છે ભાઈ ક્લાઇમેટ એક્સચેન્જ છે કે પછી બીજું અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ હોય છે બરાબર બેનિફિટ, તો એ બેનિફિટ પણ મળતા હોય છે એ દર 3 મહિને કેવી રીતે જીએસટી એના મળતા હોય છે પૈસા, તો એ આપણે ગવર્મેન્ટના ગણીએ બેનિફિટના. તો ટૂંકમાં મારો કહેવાનો આખો બેઝિક જે તમને બેઝિક ગણતરી મેં તમને એટલા માટે આ વિડીયો બનાવ્યો કે તમને જસ્ટ આઈડિયા આવે કે જો ફેમિલીમાં 4 જણા રહેતા હોય તો આપણે બેઝિક ખર્ચો આપણો આટલો થશે કે એમાં આપણે આરામથી રહી શકશું, અને જો 2 જણા કમાતા હોય તો 1 જણની સેલરી બચે અને 1 જણની સેલરીમાં તમારું આખું ઘર આરામથી ચાલી જાય. અને જો તમે બીજો કોઈ એક્સ્ટ્રા તમે કરતા હોય કામ તો એ પૈસા પણ તમારા સેવ થાય. તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો કે મેં દેશી અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ ઇન્કમ અને ખર્ચો કેટલો છે, કારણ કે હું પોતે અહીંયા રહું છું એ રીતે તારણ કાઢીને મેં તમને ડિટેલમાં માહિતી આપવાની કોશિશ કરી છે. તો ફ્રેન્ડ્સ આવા નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું.
તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.